नमस्कार दोस्तों, आपने आज ना वीडियो नी अंदर खास गैलीलियन ट्रांसफॉर्मेशन विषय चर्चा करीशुं। दोस्तों गैलीलियो गैलीली ना नाम थी बधाई जाणे परिचित छो ज, बराबर। हवे एणे ट्रांसफॉर्मेशन नी वात करी। ट्रांसफॉर्मेशन एटले शुं? गुजराती मां ट्रांसफॉर्मेशन एटले के परिवर्तन। कोनु परिवर्तन करवानुं छे? ज्यारे बे निर्देशक्रम नी वात थाती होय, एटले के तमे मानी लो के भाई મારી બાજુમાં કોઈક મારો જેવો બીજો એક વ્યક્તિ ઊભો છે, બરાબર। હવે એ વ્યક્તિ વી વેલોસિટીથી આગળ ગતિ કરે છે, તો શું થશે કે એ વ્યક્તિએ ધારો કે ના શર્ટના ખિસ્સામાં કંઈક વસ્તુ રાખી છે, તો એના એ વસ્તુના યામ કાંઈ ગઈ છે, બરાબર, બંને નિર્દેશક્રમની અંદર। પણ ઓલા વ્યક્તિએ નિર્દેશક્રમ જો વ્યક્તિની સાથે સાથે ગતિ કરે ને, તો મારી નિર્દેશક્રમની સાપેક્ષે ઓલા વ્યક્તિની નિર્દેશક્રમ હોય ને બદલાતી જતી હોય દોસ્તો। હા, તો એના જે નિર્દેશક્રમના જે યામ છે એ મારી નિર્દેશક્રમની સાપેક્ષે તો એના યામ બદલાતા હશે ઓલી વસ્તુના જે ખિસ્સામાં રાખી છે। તો હવે એ વસ્તુના યામ કઈ રીતે બદલાય છે એનો જે ગાણિતિક સંબંધ છે એ એક ઇક્વેશન દ્વારા ગેલિલિયો નામના વૈજ્ઞાનિકે આપ્યો। ઓકે, એને કેવી રીતે આ કહ્યું એ આપણે હમણાં ચર્ચા કરીએ દોસ્તો। એના માટે પહેલા તો તમારે સમજવું પડશે કે ધારો કે એક નિર્દેશક્રમ એસ છે। હવે તમે એવું વિચારો કે તમારો કોઈ દોસ્ત છે, બરાબર, એ હવે નવી ગાડી એને લીધી અને તમને મળવા આવ્યો, તમે લોકો બાર ઉભા છો। હવે તમારો દોસ્તાર ગાડીમાં જ બેઠો છે હજી, અને તમે એને ગાડીના કાચ પાસે જઈને એની સાથે વાતચીત કરો છો। ઓકે, તો શું થશે કે ગાડીનો જે અરીસો છે અત્યારે તમારા મિત્ર અને તમારા બંને માટે જે ગાડીનો અરીસો છે એના યામ સરખા હશે, કારણ કે બંને માટે જો એક નિર્દેશક્રમ હોય તો આવું શક્ય બને। તમે જો ગાડીમાં સાવ એની પાસે વહી ગઈ તો આવું શક્ય બને। હવે બંને માટે અત્યારે યામ સમાન છે, ટૂંકમાં એક નિશ્ચિત યામ છે, અત્યારે બદલાતા નથી બેમાંથી એક માટે। અરીસો એકલો ગતિમાન નથી, અરીસો પણ સ્થિર જ છે, તમારો મિત્ર સ્થિર છે, ગાડી પણ સ્થિર છે, તમે પણ સ્થિર છો, માટે બધાના યામ અત્યારે સ્થિરમાં સ્થિર છે। હવે શું થશે કે થોડીક વાર માટે વિચારી લ્યો કે અત્યારે તમારા મિત્રની નિર્દેશન છે, હું આ બીજી પેન વડે દર્શાવું, બંને સાથે છો અત્યારે। હવે તમારા મિત્રની જે નિર્દેશક્રમ છે એને હું એસ ડેશ વડે દર્શાવું, અને તમારી નિર્દેશક્રમ છે એને હું ધારો કે એસ વડે દર્શાવું, તો શું થાય? તમારા માટેના યામ થાય વાય ઝેડ અને એક્સ। ઓકે, અને તમારા મિત્ર માટેના યામ શું થશે? એક્સ ડેશ, વાય ડેશ અને ઝેડ ડેશ, ડન। અને તમારા મિત્ર માટે જે ઉગમ બિંદુ છે એ ઓ ડેશ થશે, તમારા માટેનું ઓ છે। હવે દોસ્તો શું થશે, જે અરીસો છે એની ઉપર ધારો કે કોઈ એક બિંદુ છે પી, અહીંયા હું એક પી બિંદુ ધારું છું। હવે એ પી બિંદુનું તમારા દોસ્તની નિર્દેશક્રમના સાપેક્ષે જો આપણે યામ પદ્ધતિ મુજબ એનું સ્થાન જાણવું હોય તો એના યામ કેટલા હોય? એક્સ ડેશ, વાય ડેશ, ઝેડ ડેશ અને ટી ડેશ। ઓકે, અને તમારા યામ શું થતા હશે? એક્સ, વાય, ઝેડ અને ટી। ઓકે, આ તમારા યામ છે, સમજી શકાય ભાઈ। સમય છે એ પણ એક પરિમાણ તો છે, તમે જાણો છો, માટે સમયને પણ ગણતરીમાં તો લેવો પડે। હવે શું થશે, તમારો મિત્ર, તમારી વાતચીત પૂરી થઈ ગઈ, મિત્ર ગાડી ચાલુ કરી દીધી, ગાડી છે એ સીધા રસ્તા ઉપર જાય છે આગળ, તો આવું કંઈક બનશે કે ભાઈ તમારી નિર્દેશક્રમ છે અવળિયા જે એસ નામની એ પાછળ લઈ જશે સ્થિર ને સ્થિર, બરાબર, એક્સ વાય અને ઝેડ ત્યાં જ રહેશે, બરાબર, આ એસ નિર્દેશક્રમ। પણ તમારા મિત્રની જે નિર્દેશક્રમ છે એ વી વેલોસિટીથી આગળ ગતિમાન થાય છે, અને એના યામ તમે જાણો છો વાય ડેશ, ઝેડ ડેશ, એક્સ ડેશ, અહીંયા બિંદુ પી છે એના માટે તો યામ નહીં બદલાણા હોય, એક્સ ડેશ, વાય ડેશ, ઝેડ ડેશ અને ટી ડેશ, શું કામ એના માટે યામ નહીં બદલાણા હોય મિત્રો? એ ગાડી ભેગો અરીસો જશે જ ને, એવું થોડું થશે ગાડી જશે ને અરીસો ત્યાં ને ત્યાં રહેશે, ઇમ્પોસિબલ છે। ગાડી ભેગો અરીસો ગતિ કરશે, પણ તમારા મિત્રથી અરીસાનું અંતર નહીં બદલાય, માટે એના યામ એમનેમ રહેશે, કારણ કે તમારો મિત્ર ગાડીમાં જ બેઠો છે। પણ હા, તમારાથી અરીસાનું યામ, અરીસાના યામ બદલાતા જતા હશે, કારણ કે અંતર પણ અચળ રીતે બદલાતું હશે મિત્રો। તો હવે ધારો કે તમારાથી યામ કેટલા બદલાતા હશે વિચાર કરીએ આપણે। આ છે એ વી વેલોસિટીથી તમારો દોસ્ત આગળ જાય છે, ઓકે, પણ હવે તમારા માટે જે અંતર થયું આ પી બિંદુનું એને હવે હું એક્સ કહી દઉં છું, અત્યારે એક્સ છે ધારો કે તમારાથી પી બિંદુનું અંતર, ઓકે, અને આ જે ઓ, આ જે નિર્દેશક્રમ છે તમારા દોસ્તની
એના માટે તો x ડેશ જ હશે p બિંદુનું અંતર સમજી શકાય વાત છે જો x ડેશ જ છે આપણે ચોખ્ખું દેખાય છે ડન પણ આ છે v વેગ થી આગળ જાય છે તમારો મિત્ર તો આપણે મિત્રો એક એવું સૂત્ર ભણ્યા હતા નાના હતા ત્યારે કે ભાઈ વેગ બરાબર અંતરના છેદમાં સમય અંતર ધારો કે d છે અને વેગ v છે સમય t છે તો આ સૂત્ર થાય તો હું અંતરને કરતા કરી લઉં તો d is equal to vt થાય ઓકે હવે આ જે vt થયું આ બંનેનું અંતર કઈ હશે ને અત્યારે તમારાથી અને તમારા દોસ્તની ગાડી વચ્ચેનું કઈ અંતર થાતું જાતું હશે કારણ કે ગાડી આગળ જાય છે તો એ અંતર કેટલું હશે હું આ વેગથી કઈ આ સમીકરણ પરથી કહી શકું વેગ તો v જેટલો છે હવે અંતર હશે કઈ આવું vt ઓકે આ નિર્દેશ ફ્રેમથી આ નિર્દેશ ફ્રેમ એટલે તમારાથી તમારા દોસ્તની નિર્દેશ ફ્રેમ વચ્ચેનું અંતર છે vt જેટલું છે ડન તો હવે શું થશે મિત્રો જો આ x બરાબર હું x ડેશ પ્લસ vt લખી શકું આ બંનેનો હું સરવાળો કરું તો vt અને x ડેશ નો હું સરવાળો કરી દઈશ તો મને x ની વેલ્યુ મળી જશે ઓકે તો આના અહીંયા હવે મને એક વાત ઈ કરો કે ગાડી સીધી જાય છે તો અરીસો સીધો જ જતો હશે કે અરીસો ઊંચા નીચો થતો હશે એવું ન મને કહેવાય અરીસો સીધો જતો હોય તો અરીસાના વાયમ બદલાશે કે નહીં બદલાય સ્વાભાવિક છે ન બદલાય યાર કારણ કે જો અહીંયા જેટલું અંતર છે જમીનથી અરીસાનું જેટલું અંતર છે એટલું જ રહેવાનું છે ઊભીથી ગાડી ત્યારે જમીનથી આટલું જ અંતર હતું અત્યારે જમીનથી આટલું જ અંતર છે માટે હું એવું લખી શકું કે નહીં કે ભાઈ y ડેશ બરાબર y ઓકે આવું લખી શકું હવે મિત્રો શું થશે કે ગાડી સીધી ગતિ કરે છે તો અરીસો સીધી ગતિ કરશે અરીસો આમ વાકા ઝૂકો નહીં થાય ગાડી આમ વળાંક નથી લેતી માટે અરીસો પણ વળાંક લેવાનો નથી ક્યારેય તો મિત્રો હું એવું કહી શકું કે z ડેશ બરાબર z થાય કારણ કે જો અહીંયા પણ b બિંદુ છે e p બિંદુ પેલા પણ બોર્ડમાં જ હતું જ્યારે ગાડી ઊભી થઈ ત્યારે હજી પણ બોર્ડમાં છે બોર્ડની બહાર નથી આવી ગયો અવકાશમાં એટલા માટે બંને નિર્દેશનમાં z યામ અત્યારે 0 છે તો હું આવું લખી શકું કે z ડેશ ઇઝ ઇક્વલ ટુ z ઓકે સમજી ગયા પણ મને ઈ કહો કે સમય ભાઈ માટે સરખો છે તમારો મિત્ર ધાવ કે 1 કિલોમીટર લગી આપ સીધો ગયો અને પછી એને ઘડિયાળમાં જોયું અને તમે ત્યારે જ ઘડિયાળમાં જોયું તો બંનેની ઘડિયાળમાં શું સમય અલગ હશે કે સરખો હશે અરે સ્વાભાવિક ભાઈ સરખો જ હોય સમય કારણ કે ગાડીનો વેગ v છે હા જો ગાડીનો વેગ પ્રકાશ આવેગ જેટલો હોય ને તો સમય બદલાઈ જાય પણ એ તો આપણે લોરેન્સ ટ્રાન્સફોર્મેશનમાં ચર્ચા કરશું અત્યારે એની કઈ જરૂર નથી ગેલિલિયન ટ્રાન્સફોર્મેશન ની અંદર તમારો જે ટાઈમ છે એ જ ટાઈમ તમારા મિત્રનો પણ છે કારણ કે ગાડીનો વેગ પ્રકાશના વેગની સાપેક્ષે બહુ ઓછો છે અતિશય અવગણ્ય વેગ છે માટે બંને માટે આપણે t ડેશ બરાબર t લઈ શકીએ બરાબર તમારી ઘરમાં ધારો કે 4 વાગ્યા તો તમારા દોસ્તની ઘડિયાળમાં 4 જ વાગ્યા છે એ સમયે હવે આ ત્રણ સમીકરણ તો મળ્યા પણ મિત્રો તમને એ ખબર છે યામ બદલાય તો છે તો કયા કઈ દિશામાં બદલાણા માત્ર x દિશા વેધી છે x દિશામાં જ યામ બદલાણા છે કારણ કે ગાડી પણ x દિશામાં ગતિ કરે છે કેવી રીતે બદલાણા જોઈએ મેં તમને કીધું હમણાં x ડેશ પ્લસ vt એટલે હું x લખી શકું એટલે કે આવું x ડેશ પ્લસ vt is equal to x ઓકે x ને કરતા કરી દો આ x બરાબર હું x માંથી vt ને બાદ કરી નાખું જો x બરાબર x ડેશ x બરાબર x ડેશ પ્લસ vt પણ x ડેશ બરાબર આ x માંથી હું vt ને બાદ કરી નાખું તો x ડેશ લખી શકું એટલે કે આવું કરી શકું x ડેશ બરાબર x માઇનસ vt આ vt ને ભાઈ ઓલી બાજુ લઈ ગયો જોવો x ડેશ બરાબર આ મોટામાંથી નાનું બાદ કરો તો મને આટલું વધારું મળે એટલે આ સમીકરણ જે મળ્યું આપણને એ અહીંયા લખું x ડેશ બરાબર x માઇનસ vt ઓકે તો દોસ્તો આપણને હવે મન લાગે છે જો ચારે ચાર યામના સમીકરણો આપણને મળી ગયા છે ઓકે તો આ હતું ગેલિલિયન ટ્રાન્સફોર્મેશન ગેલિલિયો ગેલિલીએ આપણને ગેલિલિયન ટ્રાન્સફોર્મેશનમાં આ ચાર ઇક્વેશન આપ્યા તો બાકીનું પણ બાકી પણ મેં વિડીયો બનાવ્યા છે ધોરણ 12 ના અને તમે ન જોયા હોય તમારે જોવા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તમે જોઈ શકશો અને આપનો દિવસ મંગળમય રહે ભરત પરમાના જય સ્વામિનારાયણ